નમસ્તે, કેમ છો? મજામાં ને? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બનાવવાના છીએ બટાકા ભૂંગળા. તો બટાકા એમાં મસાલાવાળા હોય છે અને ભૂંગળા તો આપણે ખાઈએ તેવા જ હોય છે. તો બટાકા ભૂંગળા બનાવવા એકદમ સરળ હોય છે. તો ચાલો કેવી રીતના બને છે બટાકા ભૂંગળા તે જોઈએ. તો તેના માટે સૌ પ્રથમ આપણે જોઈશે બાફેલા બટાકા. તો અહીંયા બટાકા મોટા હતા માટે મેં તેને કટકા કરીને બાફી લીધેલા છે. તો આ બાફેલા બટાકા છે, તેની છાલ નીકાળીને આપણે તેને આ રીતના નાના નાના ટુકડાઓ કરી દઈશું. જો નાની બટાકી હોય તો પણ ચાલે. તો હવે આપણે ભૂંગળા તળીશું. તો એના માટે આ પ્રમાણેના કાચા ભૂંગળા હોય તેને આપણે તેલમાં તળવાના છે. તો પહેલાં તેલ મૂકવાનું છે ગરમ થવા માટે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેના અંદર ભૂંગળા તળી દેવાના છે. ભૂંગળા તળતા તો બધાને આવડતા જ હોય છે, માટે અહીંયા વિડીયો મેં ફાસ્ટ કરેલો છે. તો બી તમે જોઈ શકો છો કે ભૂંગળાને તળવાના છે આપણે આ રીતે. તો સાવધાનીથી આપણે ભૂંગળાને તળી લઈશું. અમુક લોકો આ જે બટાકા હોય છે તેને પાપડ સાથે પણ ખાતા હોય છે. તો પાપડ સાથે પણ ખાઈ શકાય છે અથવા તો ભૂંગળા સાથે પણ ખાઈ શકાય છે. તો તમે જોઈ શકો છો આ જ રીતના આપણે આપણા બધા જ ભૂંગળા તળી લેવાના છે. આપણે બધા જ ભૂંગળા આ રીતના તળી લીધેલા છે. તો ચલો હવે જોઈએ કે આપણે બટાકાના અંદર મસાલો કઈ રીતના કરવાનો છે. તો મસાલો કરવા માટે આપણે કાશ્મીરી મરચું લીધેલું છે, જેનાથી રંગ પણ તેનો સારો આવે છે. તો કાશ્મીરી મરચું 2-3 ચમચી લીધેલું છે અને તેના અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આ મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આ મસાલા સિવાય જો કોઈને લસણ ભાવતું હોય તો લસણની ચટણી, જે આપણે ઘરે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ, તે ચટણી પણ એડ કરી શકીએ છીએ. તો અહીં આપણે જે મસાલાઓ એટલે કે મરચું અને મીઠું હતું તેના અંદર પાણી એડ કરીને તેની એક પેસ્ટ બનાવી લેવાની છે. ઘણા લોકો આના અંદર ટામેટાની પ્યુરી અને ડુંગળીની પ્યુરી પણ નાખતા હોય છે, પણ જો આપણને પસંદ હોય તો આપણે તેને નાખી શકીએ અથવા તો તેને સ્કીપ પણ કરી શકીએ છીએ. ખરેખર બટાકાનો મસાલો તો જે સિમ્પલ હોય છે તે જ સારું લાગે છે. તો અહીં આપણે સિમ્પલ મસાલો જ કરેલો છે. તો એના માટે સૌપ્રથમ આપણે કઢાઈના અંદર થોડું તેલ લેવાનું છે અને તેના અંદર આપણા જે સમારેલા બટાકા હતા તેને એડ કરીશું અને તેને થોડી વાર માટે સાંતળવા દેવાના છે. બટાકાને તેલના અંદર સાંતળવા દેવાથી બટાકા એકદમ ક્રિસ્પી બની જાય છે અને તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. બટાકા આપણા હવે શેકાઈ ગયા છે. તો હવે તેના અંદર આપણે જે મરચાં અને મીઠાની પેસ્ટ હતી તે એડ કરીશું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે તેના અંદર મસાલો એડ કરી દીધો છે. હવે તેને થોડી વાર માટે સરખી રીતના હલાવીને મિક્સ કરી દઈશું, જેથી મસાલો બધા જ બટાકાના અંદર સરખી રીતે ભળી જશે. તમે જોઈ શકો છો આપણા બટાકાનો કલર કેટલો સુંદર લાગી રહ્યો છે. તો કાશ્મીરી મરચું હશે તો તેનાથી સુંદર કલર આવે છે અને તે વધારે તીખું પણ નથી હોતું. તમે આના સિવાય જે લાલ મરચાં હોય સૂકા તેની પણ પેસ્ટ બનાવીને એડ કરી શકો છો. તો મિત્રો, આપણા મસાલા બટાકા તૈયાર છે. હવે આપણે તેને ભૂંગળા સાથે ખાઈ શકીએ છીએ. તો જોઈ શકો છો મિત્રો કેટલા સુંદર લાગી રહ્યા છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું બટનને પણ પ્રેસ કરી દેજો. થેન્ક યુ.